तो गांधीनगर में आंदोलनों की भरमार महिला एलआरडी उम्मीदवारों मोर्चो मांड्यो छे। 313 महिलाओं ने न्याय की मांग साथ महिला त्या उमटी पड़ी है। उम्मीदवारों सत्याग्रह छावणी खाते महिला उम्मीदवारों पहुंची है। एलआरडी उम्मीदवारों त्या पहुंचा है, सूत्रोच्चार कर रहा है, पोता मांग माटे अड़क जोवा मळी रहा है। तो गांधीनगर में वधु एक आंदोलन दृश्य सामे आवी रहा है। एक बाद एक आंदोलन थई रहा है, त्यारे महिला एलआरडी उम्मीदवारों पण मोर्चो खोली नाख्यो छे। अने गांधीनगर में आ वधु एक आंदोलन सत्याग्रह छावणी खाते आ महिलाओं पहुंची है, बेनरो लईने सूत्रोच्चार कर रही है। महिला एलआरडी उम्मीदवारों पण हवे मोर्चो खोली नाख्यो छे। राजमित्र संवाददाता जयेश चौहान लाइव जुड़ाई गया है। जयेश, गांधीनगर में आंदोलनों की भरमार, त्यारे वधु एक महिला एलआरडी उम्मीदवारों पण मोर्चो मांड्यो छे, स्थिति शू छे, शू मांग करी रही है? कारण के सूत्रोच्चार करवामां आवी रह्या छे, बेनरो साथे सूत्रोच्चार थई रह्या छे। अंकुर चौक्सती गांधीनगर है, अत्य आंदोलनों एपी सेंटर बनी चुकू है। आ दृश्य में हूँ तमने बता रो छूँ जो सत्याग्रह छावणी खाते एलआरडी महिला उम्मीदवारों अत्यार एकत्रित थी है। आज मैदान है, आज जगह पर सवेरे खेडूत आंदोलन कर रहा था, कलाकों बदली रही है, त्यारबाद आंदोलन जो कर रहा है तमाम लोको अने संगठनों छे तेमां बदलाव आवी रह्यो छे। एटले के मोटी भा संख्या में गांधीनगर हाल आंदोलनों थई रह्या छे, एपी सेंटर बनी चुकी है। महिलाओं अपनी साथे छे, शुं मांगो छे अने कई मांगो ने लई? अमार एक ज मांग छे के जे 2018-19 नी जे एलआरडी नी भर्ती छे ए सरकार नोटिफिकेशन प्रमाणे करे, अने 2018-19 नी जे नोटिफिकेशन छे प्रमाणे अमे 313 दीकरीओ राइट छीए। अमारी बिनेना मतवर्ग नी जे 1578 सीट जे हती तेमां 1192 दीकरीओना डॉक्युमेंट वेरिफिकेशन थई आया था, तेमांथी 880 बहेनोने ओर्डर आपवामां आव्या, सत्ताभी नोटिफिकेशन प्रमाणे अमे 313 दीकरीओ બાકાત રહી ગયેલી છીએ। તેને વેલીમાં વેલી તકે અમને નિમણૂક પત્ર આપવામાં આવે, અને અમાર 1-8-2000 નો જીઆર છે તે અમારી ચાલુ ભરતીમાં રદ કરવામાં આવ્યો, અને 2-9-2020 નો નવો જીઆર દાખલ કરવામાં આવ્યો, પરંતુ અમારી એલઆરડી ની ભરતી નોટિફિકેશન પ્રમાણે થઈ નથી, અને જે હવે બાકી રહી ગયેલી દીકરીઓ છે તેને નિમણૂક પત્ર આપવામાં આવે। અને જ્યારે ટ્રમ્પ સાહેબ આવવાના હતા ત્યારે સરકાર અમારી સાથે સમાધાન કર્યું હતું અને વચન આપ્યું હતું કે 2 મહિનાની અંદર દીકરીઓને અમે ઓર્ડર આપી દેશું, છતાં તેના 2 મહિનાના અત્યારે 4 વર્ષ થઈ ગયા છે, છતું હજી અમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, અને સરકારે અમને વચન આપ્યું હતું તેનું સરકારે અત્યારે ભંગાણ કર્યું છે। અને 134 ભરતીમાં જો 1-8-2000 જે લાગુ પડતો હોય તો એલઆરડી ની ભરતીમાં જ કેમ નહીં? એટલે અમારે એક જ માંગ છે કે નોટિફિકેશન પ્રમાણે 313 દીકરીઓને વહેલીમાં વહેલી તકે નિમણૂક પત્ર આપવામાં આવે। આપણે તેમની સાથે વાત કરશું, અત્યાર સુધીમાં કેટલી કેટલી જગ્યા ઉપર રજૂઆત કરી છે, રજૂઆત કોઈએ સાંભળી છે, કેવી રજૂઆતો તમે અત્યારે? અમે ગુજરાત સરકારની અંદર જે અમારા જિલ્લાઓમાં ધારાસભ્યો હતા, આગેવાનો હતા, ગુજરાત સરકાર સાથે અમે 3-4 વાર મીટિંગ અમે કરી ચૂક્યા છીએ, છતાં સરકારે અમારી વાત સાંભળતી નથી। અને રક્ષાબંધનના થોડા દિવસ અગાઉ પણ અમે સરકાર સાથે મંત્રણા કરી હતી અને એમણે કહ્યું હતું કે અમે 4 દિવસની અંદર તમને રિપ્લાય આપીશું, પણ હજી સુધી અમારી વાત સાંભળતી નથી। અને સચિવાલય આગળ અમે એમની રજૂઆત કરવા જઈએ છીએ તો એ અમને ગેટની અંદર જ જવા દેતા નથી, અને ગેટની બહારથી જ અમને નીકાળી દેવામાં આવે છે, તેથી સરકાર અમારી વાત સાંભળતી નથી। એટલે તો બહેનોને 9-9 દિવસથી અહીંયા રસ્તા ઉપર બેસવું પડે છે અને ન્યાય માટે ભીખ માંગવી પડે છે। જ્યારે એમને વોટ લેવા, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેમ ઘરે ઘરે ભીખ માંગે છે વોટના નામની? અને અત્યારે બહેનોને, એમની દીકરીઓને આજે સરકાર કહે છે કે સંવેદનશીલ સરકાર, ક્યાં છે સંવેદનશીલ સરકાર? આ માય કાંગ્રેસ સરકાર સામે અમારે દીકરીઓએ ભીખ માંગવું પડે છે અને હક માટે અમારે લડાઈ કરવી પડે છે, તો સરકારને એટલું જ કહેવું છે કે અમારી 2018-19ની જે એલઆરડીની ભરતી હતી એના નોટિફિકેશન પ્રમાણે અમારી 1578 જગ્યા ખાલી હતી, એની અંદર માત્ર 1193 દીકરીઓ પાસ થઈ છે અને 313 દીકરીઓ 880 દીકરીઓને ઓર્ડર આપવામાં આવ્યા છે, જે 313 દીકરીઓ પાસ થયેલી ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને અત્યારે રોડ ઉપર બેસવું પડે છે, તો એ સરકારને શરમ નથી આવતી? આ દીકરીઓ ભૂખી અને તરસી અહીંયા મરી જશે, અને કઈ બી થશે તો એ સરકાર ઉપર જ જવાબદારી રહેશે, અને કઈ પણ થશે તો સરકારની જવાબદારી અહીંયા રહેશે, અને અમારે ઉપવાસ ઉપર પણ ઉતરવું પડશે, આત્મવિલોપન કરવું પડશે, તો અમે રસ્તા ઉપર કરીશું અને અહીંયા જ મરી જઈશું, બાકી અમે અમારો હક માટે કઈ પણ કરવા તૈયાર છીએ। તૈયાર છો બહેનો? આ દ્રશ્ય છે જે ગાંધીનગરના છે કે જ્યાં સત્યાગ્રહ સાવણીથી લઈ અને સેન્ટ્રલ વિસ્ટા ગ્રાઉન્ડ અને જે અરણ્ય ભવન છે તે તમામ આંદોલનોના ઓળામાં ફેરવાઈ ચૂક્યા છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા હજુ આ તમામ મુદ્દાઓ ઉપર કોઈ
सत्तावार जवाब अथवा तो कोईपण नेता के मंत्री बोलवा तैयार नहीं। जारे चूंटणी नजीक आ रही है त्यारे तमाम रोष छे ते उग्र स्वरूपे सामे आवी रह्यो छे। अंकुर बिल्कुल जयेश, समग्र माहिती साथे जोड़ा बदल आपनो आभार। तो 2018 ना परिपत्र ने कारण अत्यारे महिलाओं ने तकलीफ पड़ी रही है और ये परिपत्र रद्द करवानी मांग साथ अत्यारे धरना प्रदर्शन आ महिलाओं करी रही है, कारण के 313 महिलाओं अत्यारे न्यायनी मांग करी रही है। तो गांधीनगर में वधु एक आंदोलन दृश्य सामे आव्या छे। एलआरडी महिला उम्मीदवारों अत्यारे आंदोलन मार्गे बेनरो प्रदर्शित करीने सूत्रोच्चार करवामां आवी रह्या छे। साथ जी रीते अमारा संवाददाताए पण वातचीत करी त्यारे कहूं के सरकार साथे वातचीतनो प्रयत्न पण थयो छे, वातचीत पण करी छे, पण जे बांधरी आपवामां आवी हती ते प्रमाणे कई ज कोई पण जातुं निराकरण नथी आव्युं।